નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચલો આજે આપણે ધોરણ 11 કોમર્સ ગુજરાતી માધ્યમની અંદર વિષય નાવાના મૂળ તત્વો, એમાં મિત્રો આપણે ગયા લેક્ચરની અંદર કે જ્યારે પાકતી તારીખે જ્યારે હુંડીના નાણાં મળી જાય છે ત્યારે કઈ રીતના અમનોધ લખવામાં આવે છે, બરાબર છે? પરંતુ અમુક સંજોગોમાં વિદ્યાર્થી મિત્રો એવું પણ થતું હોય છે કે જે વ્યક્તિ છે એ વ્યક્તિ કે જેને હુંડી સ્વીકારી હોય એ વ્યક્તિ જ્યારે હુંડી સ્વીકારે છે ત્યારે એ નક્કી કરે છે કે પાકતી તારીખે એ નાણાં ચૂકવી આપશે. પરંતુ અમુક સંજોગોમાં એવું બને છે કે તમામ જે દેણદારો જે છે કે એ રીતના કે જે નાણાં છે એ રીતના એ ચૂકવતા હોતા નથી, બરાબર છે? એટલે કે જે એ વ્યક્તિઓ એવા છે કે જે નાણાં છે એ નાણાં ચૂકવતા હોતા નથી. તો એવા સંજોગોની અંદર કે જ્યારે એ જે દેવાદાર છે એ દેવાદાર નાણાં નથી ચૂકવતો, એવા સંજોગોની અંદર હુંડી શું થાય છે? નકરાય છે. પાક્યા તારીખે જ્યારે હુંડીના નાણાં ન મળે ત્યારે વિદ્યાર્થી મિત્રો જે હુંડી છે એ નકરામણી થતી હોય છે, બરાબર છે? તો એના વિશે મિત્રો આપણે માહિતી મેળવીએ. તો અહીંયા ઉદાહરણ છે, તારીખ 1/11/2016 રોજ વિકાસભાઈએ રૂપિયા 32,000 રૂપિયા 2 માસની હુંડી સુનિતા પર લખી, જેનો સુનિતાએ સ્વીકાર કર્યો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કરવામાં, તો હુંડી લખવામાં આવે છે જેનો સ્વીકાર સુનિતા કરે છે. પાકતી તારીખે સુનિતા નાણાં ચૂકવી શકી નહીં. વિકાસભાઈએ હુંડીની નકરામણી નોંધણી કરાવી અને નોંધણી ખર્ચ રૂપિયા 320 ચૂકવ્યો આપ્યો, બરાબર છે? તો અહીંયા નકરામણી ખર્ચ પણ થાય છે, બંને પક્ષકારોના ચોપડે મિત્રો આપણે અહીંયા અમનોધ લખવાની છે. તો જુઓ મિત્રો કે જ્યારે પણ હુંડી જ્યારે પાકતી તારીખે નકરાય તો એ નકરામણી ખર્ચ કે જે વ્યક્તિ હુંડી લખે છે એને ભોગવવાનો થતો હોય છે, બરાબર છે? તો સૌથી પહેલાં મિત્રો આપણે જાણીએ છીએ પ્રમાણે કે જ્યારે હુંડી આપણે લખીએ છીએ સામેવાળો સ્વીકારે છે અને સ્વીકારીને જ્યારે મિત્રો આપણને પરત મળે છે ત્યારે આપણે નોંધ કરતા હોઈએ છીએ. તો ક્યારે લખવામાં આવે છે? તો કે 1/11/2016 એટલે તારીખ લખીશું 1/11/2016, બરાબર. 32,000 2 માસની મુડી મુદતની હુંડી કોના પર લખી? સુનિતા પર લખી. તો જે લેણી હુંડી છે એ મિલકત છે. મિલકત મિત્રો જ્યારે આવે ત્યારે માલ મિલકત ખાતાના નિયમ પ્રમાણે આવે તો ઉધાર, જાય તો જમા. તો અહીંયા લેણી હુંડી એ મિલકત છે અને આવે છે, માટે લેણી હુંડી ખાતે શું કરીશું? ઉધાર કરીશું 32,000. તે હવે જો સુનિતા એ વ્યક્તિ છે, વ્યક્તિ ખાતાના નિયમ પ્રમાણે લાભ લેનાર ખાતે ઉધાર, તે આપનાર ખાતે જમા. તો આપે છે કોણ? સુનિતા. તો સુનિતા ખાતે જમા કેટલા? તો કે 32,000, બરાબર છે? બાબા જે આપણે લખીશું કે રૂપિયા 32,000 સુનિતાને હુંડી સ્વીકારી અને પરત કરી તેના, બરાબર છે? હવે મિત્રો એવું બને છે કે જે પાકતી તારીખ છે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પાકતી તારીખ આપણે કઈ રીતના નક્કી કરવાની છે એની હું તમને વાત કરું. તો જુઓ મિત્રો, હુંડી લખ્યા તારીખ કઈ છે? તો કે 1/11/2016. 1/11/2016 છે, બરાબર છે? 2 માસ. તો 1/11 થયા. હવે 1/11 માંથી આપણે 2 માસની મુદતની હુંડી છે સુનિતા પર આપણે લખી છે. તો મિત્રો સુનિતા પર લખી છે એટલે આપણે શું કરીશું? તો કે 2 માસની એટલે 11 પછી 12મો મહિનો પછી 1લો મહિનો એટલે 1/1/2017 શું થયું? 17 થયું. પરંતુ 3 દિવસ છૂટના આપવાના હતા. તો 1/1/2017 થયો, 3 દિવસ છૂટના એટલે 3 ને 1 શું થશે? 4. એટલે 4/1/2017 શું થશે? પાક્યા તારીખ થશે. એટલે આપણે આ પ્રમાણે નોંધ કરી કે સુનિતા ખાતે ઉધાર કેટલા? તો 32,320 એટલા પૈસા આપણે સુનિતા પાસેથી લેવાના થશે. તો 32,320 કેમ? તો કે અહીંયા 320 છે એ શું થયો છે? નકરામણી ખર્ચ. તો નકરામણી સહિત આપણે એની જે તે વ્યક્તિએ નાણા પાકતી તારીખે જ્યારે નાણાં ન ચૂક્યા હોય તો જે વ્યક્તિ નાણાં નથી ચૂકવતો ત્યારે એવા સંજોગોની અંદર તે વ્યક્તિ ખાતે ઉધાર કરવાનું છે, નકરામણી ખર્ચ સહિત ઉધાર કરીશું. તો લેણી હુંડી 32,000 + 320 એટલે 32,320 થશે. તે લેણી હુંડી કેટલાની હતી? 32,000. તો લેણી હુંડી ખાતે જમા 32,000. રોકડા પૈસા કેટલા આપ્યા? 320. એ રીતના આપણે મિત્રો નોંધ કરીશું બાબાજી કે 32,000 સુનિતાને હુંડી નકારી અને નકરામણી ખર્ચ રૂપિયા 320 ચૂકવ્યો ત્યાં. હવે મિત્રો સામેવાળા પક્ષકારે કઈ રીતના આપણે અમલ કરીએ છીએ એની પણ વાત આપણે કરીએ. તો જુઓ સુનિતાના ચોપડામાં આવણો અહીંયા મિત્રો આપણે શું કર્યું છે? માત્ર અને માત્ર
કે જે નકરામની જે આમ નોંધ છે એની આપણે લખવાની વાત કરી છે, એટલે નકરામની આગળ મિત્રો અહીં આપણે નોંધ લખીશું, બરાબર છે? તો જુઓ, નકરાઈ છે તો એવા સંજોગોની અંદર નકરામની ખર્ચની જે નોંધ છે એ નોંધ આપણે સુનિતાના ચોપડે કરવાની નથી. તો જુઓ, દેવી હુંડી આપણે શું કરીશું? તો અહીંયા સૌથી પહેલાં આપણે મિત્રો વાત કરી હતી એ પ્રમાણે જોઈએ તો વિકાસભાઈ ખાતે ઉદાર 32,000, તે દેવી હુંડી ખાતે જમા શું થશે? 32,000, બરાબર. મિત્રો અહીંયા શું કર્યું છે, પહેલી આમનોર લખી છે કે જ્યારે હુંડી સ્વીકારે છે, સ્વીકારીને જ્યારે પરત કરે છે ત્યારે લેનાર કોણ? વિકાસ, એટલે વિકાસભાઈ ખાતે ઉદાર છે ને તે દેવી હુંડી ખાતે શું કરી છે? જમા કર્યું છે. હવે જે બીજી આપણે મિત્રો આમનોર કરીએ છીએ તે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ કે જે દેવી હુંડી છે હતી કેટલાની, હવે પાછી આવશે નકરામની થઈ, એટલે દેવી હુંડી ખાતે ઉધાર 32,000. હવે આપણે એનો ખર્ચ પણ આપવો પડશે, એટલે નોંધની ખર્ચ, એટલે નકરામની ખર્ચ ખાતે ઉધાર કરવાનો, એટલે નોંધની ખર્ચ ખાતે ઉધાર કેટલા? 320. કોને આપવાના થયા? વિકાસભાઈને. તો તે વિકાસભાઈ ખાતે જમા 32,320. તો આ પ્રમાણે મિત્રો જે નોંધ છે નોંધ આપણે કરવાની છે. આગળ મિત્રો વધીએ કે હુંડી બેંકમાં વટાવી હોય અને પાકતી તારીખે હુંડી જ્યારે ન કરાય છે તો એવા સંજોગોની અંદર કઈ રીતના મિત્રો આપણે આમ નોંધ કરીશું એની આપણે વાત કરીએ. તો અહીંયા જુઓ કે જે ધ્રુમલ છે એ તારીખ 1/6/2016 રોજ અવધ પાસેથી બાકી નીકળતી લેણી રકમ પેટે, શું છે કે જે બાકી નીકળતી જે લેણી રકમ છે એ લેણી રકમ પેટે રૂપિયા 36,000 3 માસની મુદતની હુંડી લખી, જેનો અવધે સ્વીકાર કર્યો. તારીખ 4/7/2017 રોજ ધ્રુમલે આ હુંડી બેંકમાં વાર્ષિક 10% દરે વટાવી. પાક્યા તારીખે અવધિ નાણાં ન ચૂકવતા હુંડી નકરાઈ અને બેંકે નકરામણી ખર્ચના રૂપિયા 360 સહિતની રકમ ધ્રુમલ ખાતે ઉધારી. ધ્રુમલ અને અવધના ચોપડે મિત્રો આપણે અહીંયા આમણોજ જે છે એ અહીંયા આપણે લખવાની છે, બરાબર છે? તો સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરીએ તો હુંડી જ્યારે લખવામાં આવે છે, લખીને જ્યારે સ્વીકારીને જ્યારે પરત મળે છે તો એવા સંજોગોની અંદર સૌથી પહેલાં મિત્રો આપણે આમણો લખીએ તો શું થશે? લેણી હુંડી ખાતે ઉધાર કેટલા? તો કે 36,000. તે કોના ખાતે? તો કે અવધ. તો તે અવધ ખાતે જમા પણ 36,000. હવે સામેવાળા પક્ષ કઈ રીતના આમનો થશે? આના માટે લેણી હુંડી, તો પેલા વ્યક્તિ માટે શું થશે? દેવી હુંડી, બરાબર છે? એ જશે એટલે જ જમા થશે, કારણ કે શું છે, મિલકત છે. તો તે દેવી હુંડી ખાતે જમા કેટલા થશે? 36,000, બરાબર. 36,000 લેનાર કોણ? ધ્રુમલ. તો ધ્રુમલ ખાતે ઉધાર 36,000, દેવી હુંડી ખાતે જમા 36,000. આગળ મિત્રો આપણે નોંધ વાત કરીએ. હવે શું કર, પાક્યા તારીખ પહેલાં આ હુંડી જે છે એ શું કરવામાં આવે છે? વટાવવામાં આવે છે. લખ્યા તારીખ કઈ છે? 1/6/2016 રોજ અવધે બાકી પાસેને બાકી નીકળતી લેણી રકમ પેટે રૂપિયા 36,000 3 માસની મુદતની હુંડી લખી, જેનો અવધે સ્વીકાર કર્યો. 4/7/2016 રોજ, એટલે 1 મહિના પછી આ હુંડી બેંકમાં વાર્ષિક 10% વટાવે વટાવી. હવે જુઓ, 3 માસની લખી દી તો 2 મહિનાનું અહીંયા શું આવશે? વ્યાજ આવશે. તો મિત્રો 2 મહિનાનું આપણે મિત્રો અહીંયા જે વ્યાજ છે એ વ્યાજ આપણે ગણવાનું છે. તો જુઓ, 3600 છે, એના 10% આપણે કરીશું તો વર્ષના કેટલા થશે? 36,000 3600 રૂપિયા થશે. તો 1 માસના કેટલા થશે? તો કે 300 રૂપિયા. તો 2 માસના વહેલા વટાવીશ એટલે રૂપિયા ખર્ચ કેટલો લેશે આપણી પાસે? વટાવો 600, બરાબર છે? કારણ કે 3600 × 12 એટલે 12 × 36 300 રૂપિયા આવશે દર મહિનાના, એટલે 2 મહિના વહેલા વટાવી છે એટલે 2 મહિનાનું શું કાપવામાં આવશે? વટાવ કાપવામાં આવશે. એટલે આ રીતના આપણે નોંધ કરીશું કે બેંક ખાતે ઉધાર, વટાવ ખાતે ઉધાર કેટલા? 600. 36,000માંથી 600 મિત્રો બાદ કરીશું એટલે કેટલા આવશે? 35,400. 600 શું થશે? વટાવ થશે. હવે જુઓ મિત્રો કે કેટલાની હુંડી હતી? 36,000ની. તો તે લેણી હુંડી ખાતે જમા 36,000. બાબાજી લખવાની છે આ પ્રમાણે કે 36,000ની હુંડી બેંકમાં વટાવી, બેંકે રૂપિયા 35,400 જમા કર્યા તેના, કારણ કે વહેલા વટાવી હોય વટાવી છે એટલા માટે એના પર શું લેવામાં આવ્યો છે? વટાવ લેવામાં આવ્યો છે. હવે જો વિદ્યાર્થી મિત્રો કે સામેવાળા પક્ષકારે, તો સામેવાળા પક્ષકારે તો પૈસા ક્યારે આપવાના છે? તો કે પાકતી તારીખે જ પૈસા આપવાના છે, એના સિવાય એને નાણાં આપવાના નથી. માટે સામેવાળો જે પક્ષ છે એના પક્ષે કોઈ પણ પ્રકારની આમનોંધ થશે નહીં. ક્યારે થશે? તો કે જ્યારે જે હુંડી જે છે એની જ્યારે પાકતી તારીખ આવશે ત્યારે જ એના ચોપડામાં આમનોંધ આપણે કરીશું, બરાબર છે? હવે આપણે જોઈએ ત્રીજી આમનોંધ.
પાકતી તારીખે શું કરવામાં આવે છે? ના રોજ 10 ટકાના દરે પાટાવી પાક્યા તારીખે અવધિ નાણાં ન ચૂકવી શકતા હુંડીના કારણે બેંકિંગના ક્રમની ખજના 360 સહિતની રકમ ધુવલ ખાતે ઉતારી. તો મિત્રો જુઓ, 3 માસની મુદતની હુંડી હતી, બરાબર છે. એક છ એટલે 6માં 6ઠો મહિનો છે, એમાં 3 મહિના ઉમેરવાના, એટલે 6 અને 3 9 શું થશે? પાક્યા તારીખ આપણે શોધવાની છે ને, એટલે લખ્યા તારીખ 1-6 છે, 3 મહિના છે, 6 અને 3 કેટલા 9, 1 એમાં 3 દિવસ ઉમેરવાના, એટલે શું થશે? 1 + 3 એટલે 4, એટલે 4-9-2016 શું થશે? એની પાક્યા તારીખ થશે. હવે અવધ ખાતે ઉધાર કેમ અવધ ખાતે? કારણ કે આ જે તારીખ છે એ તારીખે શું થાય છે? હુંડી નકરાય છે, બરાબર છે. જો હુંડી નકરાત ન તો આપણે પાક્યા તરીકે નોંધ કરત નહીં. એટલે અવધ ખાતે ઉધાર રૂપિયા 36,360 કેમ? કારણ કે હુંડી જ્યારે નકરાય ત્યારે એના પર બેંકે શું લીધો? નકરામની ખર્ચ લીધો. કેટલો છે? 360. એટલે આ રીતના આપણે નોંધ કરીશું કે અવધ ખાતે ઉધાર 36,360 તે બેંક ખાતે જમા કેટલા થશે? તો કે 36,360. જો વિદ્યાર્થી, અહીંયા શું ડિફરન્સ છે? પહેલાં આપણી પાસે જ્યારે આપણી પાસે રહેતી હતી હુંડી અને જ્યારે નકરામણી થતી હતી તો એવા સંજોગોમાં આપણે આનો આ પ્રમાણે નોંધ કરત કે અવધ ખાતે ઉધારતી તે લેણી હુંડી ખાતે જમા અને તે રોકડ ખાતે. પરંતુ અહીંયા શું થાય છે? બેંકની અંદર નકરાય છે. એટલે આ જે કંઈ નાણાં છે એ નાણાં શું કરવાના છે? તો કે બેંક છે એ બેંક આ જે તે નાણાંના છે એ શું કરશે? વસૂલ કરશે. એટલા માટે અવધ ખાતે ઉધાર, કારણ કે આપણે જે તે પૈસા છે એ કોને આપવાના થશે? બેંકને આપવાના, બરાબર છે. કારણ કે બેંક આપનાર છે એટલે બેંક ખાતે શું થશે? જમા થશે. એટલે અવધ ખાતે ઉધાર 36,360 તે બેંક ખાતે જમા 36,360 થશે, બરાબર. આ રીતના તમારે બાબાજી લખવાની છે કે 36,000ની હુંડી પાકતી તારીખે નકરાઈ તેના અને નકરામણી કરનાર બેંકે રૂપિયા 360 ચૂકવ્યા તેના. આ પ્રમાણે કરવાથી એની ભૂલ આપણે સુધરી જશે. હવે અવધના ચોપડાની અંદર આપણે વાત કરીશું તો અવધના ચોપડામાં તો જે પ્રમાણે કરતા હતા એ જ પ્રમાણે કરવાની છે, કોઈ નવું કરવાનું નથી. દેવી હુંડી ખાતે ઉધાર કરતા હતા આપણે 36,000, એટલે દેવી હુંડી ખાતે ઉધાર 36,000, નકરામણી ખર્ચ થયો એટલે નકરામણી ખર્ચ ખાતે ઉધાર 360 તે ધ્રુમલ ખાતે જમા 36,360 એટલા પૈસા આપણે એને આપવાના રહેશે. તો એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે જે નોંધ છે એ નોંધ કરવાની છે. આગળ મિત્રો વધીએ કે હુંડી જ્યારે, જે હુંડી છે એ હુંડી કોઈ વ્યક્તિને આપણે વેચાણ શેરો કરી આપી હોય, અન્યને આપી હોય, અને એવા સંજોગોની અંદર આ જે હુંડી છે એ હુંડી જ્યારે નકરાય છે તો એવા સંજોગોની અંદર આપણે કઈ રીતના અનુવાદ કરીશું એની વાત કરીએ. તો તારીખ 1/5/2016 રોજ ધર્મેન્દ્રએ રૂપિયા 70,000ની 2 માસની મુદતની હુંડી જીતેન્દ્ર પર લખી. જીતેન્દ્રએ આ હુંડીનો સ્વીકાર કર્યો. શેનો સ્વીકાર કર્યો? હુંડીનો. તારીખ 10/5/2016 રોજ ધર્મેન્દ્રએ આ હુંડી હેમાને વેચાણ શેરો કરી આપી. પાકતી તારીખે જીતેન્દ્રએ હુંડીના નાણાં ચૂકવ્યા નહીં. હેમાએ નકરામણી ખર્ચ પેટેના રૂપિયા 525 સાથેની રકમ ધર્મેન્દ્ર ખાતે ઉધારી બધા જ પક્ષકારોને ચોપડે મિત્રો આપણે આમાં લખવાની છે. અહીંયા મિત્રો પક્ષકારો કેટલા થાય છે? 3. પ્રથમ જે પક્ષકાર છે એ ધર્મેન્દ્ર જીતેન્દ્ર પર લખે છે. જીતેન્દ્ર અને જીતેન્દ્ર જે છે એ જીતેન્દ્ર પાછો કોના પર લખે છે? ધર્મેન્દ્ર, જીતેન્દ્ર, હેમા, 3 પક્ષકારો છે, બરાબર છે. ત્રણેયના પક્ષકારોમાં મિત્રો આપણે આમનો અર્થ લખ્યો. તો સૌથી પહેલાં જુઓ કે હુંડી જ્યારે લખવામાં આવે છે ધર્મેન્દ્ર લખે છે કોના પર? જીતેન્દ્ર પર. સૌથી પહેલી અમનોદની મિત્રો આપણે વાત કરીએ તો હુંડી જ્યારે કોના પર લખવામાં આવે? જીતેન્દ્ર પર લખવામાં. જીતેન્દ્ર સ્વીકારે છે અને પરત કરે છે 1/5/2016 તારીખ લેણી હુંડી ખાતે ઉધાર 70,000 તે જીતેન્દ્ર ખાતે જમા 70,000. બાબાજી લખીશું કે રૂપિયા 70,000ને જીતેન્દ્રએ હુંડી સ્વીકારી અને પરત કરી તેના. આ પ્રમાણે ત્યારબાદ મિત્રો આપણે આગળ વધીએ સામેવાળા પક્ષકારે. તો સામેવાળો પક્ષકાર કોણ? જીતેન્દ્ર. તો જીતેન્દ્રના ચોપડામાં મિત્રો આપણે અનુરોધ કરીશું તો અહીંયા લેનાર કોણ? ધર્મેન્દ્ર. એટલે ધર્મેન્દ્ર ખાતે શું કરીશું? ઉધાર કરીશું. ધર્મેન્દ્ર ખાતે ઉધાર 70,000 તે દેવી હુંડી ખાતે જમા 70,000 થઈ ગયું. એથી મિત્રો આગળ વધીએ. હવે ત્રીજો પક્ષકાર અહીંયાનો કોઈ ઉલ્લેખ નથી, આપણે હેમણા ચોપડામાં અત્યારે અનુરોધ કરવાની નથી, બરાબર છે. હવે આગળ વધીએ. જીતેન્દ્રએ આ હુંડીનો સ્વીકાર કર્યો. તારીખ 10/5/2016 રોજ ધર્મેન્દ્રએ આ હુંડી હેમાને વેચાણ શરૂ કરી. કોણે આપી? હેમાને. તો લેનાર કોણ? હેમા. તો હેમા લેનાર છે, બરાબર છે. હેમા લેનાર છે. પણ 10/5/2016 તો હેમા ખાતે ઉધાર 70,000 તે લેણી હુંડી ખાતે જમા 70,000. હવે હેમા લેનાર છે, બરાબર છે. તો હેમા માટે કઈ રીતના અમનોધ થશે એની વાત કરીએ તો હેમાના ચોપડામાં મિત્રો વાત કરીશું.
તો હેવાણે હવે મળી, શું મળ્યું? લેણી હુંડી. તો લેણી હુંડી ખાતે ઉધાર 70,000, તે ધર્મેન્દ્ર ખાતે જમા 70,000 થઈ ગયું. હવે આગળ વધીએ. હવે મિત્રો આગળ આપણે વધીશું. બરાબર, અહીંયા શું કર, વેચાણ શેરો કરી આવવાનું ત્યાં સુધીની વાત. પાકતી તારીખે જીતેન્દ્ર હુંડીના નાણાં ચૂકવ્યો નહીં. હેમાએ નકરામની ખર્ચ પેટીના 325 સાથેની રકમ જીતેન્દ્ર ખાતે ઉધારી. કોના ખાતે ઉધારી? જીતેન્દ્ર ખાતે ઉધારી. બરાબર છે, કોને? હું હવે જુઓ, જીતેન્દ્ર ખાતે ઉધાર, કારણ કે જીતેન્દ્ર જે છે એ જીતેન્દ્ર પાસેથી આપણે શું કરવાનું છે તો કે એ પૈસા આપણે લેવાના છે. જમા કર્યા તો હવે શું કરી દેવાના? ઉધાર. કેમ? કારણ કે 525 પેલો વ્યક્તિ બી લેવાનો થશે, એટલે જીતેન્દ્ર ખાતે ઉધાર કરીશું આપણે. જીતેન્દ્ર ખાતે ઉધાર 70,525. કોના? તો કે હેમા. તે હેમા ખાતે જમા 70,525, કારણ કે એટલા પૈસા આપણે કોને આપવાના થશે? હેમાને આપવાના થશે. બરાબર, હવે આપણે આગળ વધીએ. પાકતી તારીખ ક્યાં નકરાય છે? તો નકરામણીની તો જે જીતેન્દ્ર છે તો એના ચોપડામાં જે પ્રમાણે આપવા કરતા હતા એ જ પ્રમાણે કરીશું કે દેવી હુંડી ખાતે ઉધાર 70,000, નકરામણી ખર્ચ ખાતે ઉધાર 525, તે ધર્મેન્દ્ર ખાતે જમા 70,525. હવે આગળ વધી, આ જે મુખ્ય પક્ષ જે છે બરાબર છે, એને ત્યાં નકરાય છે એટલે ધર્મેન્દ્ર પાસે એ પૈસા માગશે. એ ધર્મેન્દ્ર ખાતે ઉધાર કરશે કેટલા? તો કે 70,525. લેણી હુંડી એને પાછી આપી દેશે કેટલાની? 70,000 રૂપિયા. અને તે રોકડ ખાતે જમા 525. આ મળે છે, કોણે મળે છે? ધર્મેન્દ્ર મળે છે. ધર્મેન્દ્ર પાછો કોણે આપશે? જીતેન્દ્રને આપી દેશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના આપણે જે અનુવાદો છે એ આપણે કરવાની છે. બરાબર છે, હવે આગળ વધીએ. કે વરુણ અહીંયા હુંડી જ્યારે શું બેંકમાં વસૂલાત માટે મોકલવામાં આવી હોય અને પાકતી તારીખે હુંડી શું થાય છે? નકરાય છે. તો એવા સંજોગોની અંદર આપણે કઈ રીતના અમનત કરીશું એની વાત કરીએ. તો વરુણે તારીખ 3/10/2016 રોજ 1,30,000 દીવ દિવસની હુંડી ધવણ પર લખી. ધવણે આ હુંડી સ્વીકારીને પરત કરી. તારીખ 26/12/2016 રોજ વરુણે હુંડી બેંકમાં વસૂલાત માટે મોકલી આપવી. પાકતી તારીખે ધવણ નાણાં ચૂકવી શક્યો નહીં તેથી હુંડી નકરાય. બેંકે નકરામણી કરીને રૂપિયા 600 તથા બેંક કમિશન પીડે રૂપિયા 400 વરુણ ખાતે ઉધાર્યા. વરુણ અને ધવણના ચોપડે ઉપરના વ્યવહારોની આમનો આજ લખો. સૌથી પહેલાં મિત્રો આપણે જે પ્રમાણે અમાઉન્ટ લખીએ છીએ પ્રમાણે લખી દઈશું. લેણી હુંડી ખાતે ઉધાર 1,30,000, તે ધવણ ખાતે જમા 1,30,000. સામેવાળા પક્ષકારે ધવણના ચોપડાની અંદર આવડવા આ પ્રમાણે આપણે કરી દઈશું કે વરુણ ખાતે ઉધાર 1,30,000, દેવી હુંડી ખાતે જમા 1,30,000. હવે મિત્રો આગળ વધીએ કે જે આ હુંડી શું કરવામાં આવે છે? બેંક મારફત વસૂલાત માટે મોકલવામાં આવે છે. કઈ તારીખે? તો કે 26/12/2016. તો બેંક મારફતે આપણે મોકલીએ, બેંકની અંદર મોકલીએ છીએ હુંડીના નાણાં વસૂલ કરવા માટે, કારણ કે જે વેપારી પાસે ઘણી બધી હુંડીઓ આવતી હોય એટલે એને ખબર ના રહે કે કઈ તારીખે કેટલી હુંડી હોય છે. બરાબર છે, એટલે 26/12/2016 રોજ બેંક મારફત હુંડી વસૂલાત ખાતે ઉધાર 1,30,000, તે લેણી હુંડી ખાતે જમા 1,30,000. હવે સામેવાળા પક્ષકારે એને તો લેણી હુંડી મળી ગઈ છે, એ હુંડી બેંક મારફત વસૂલાત માટે મોકલે, અન્ય કોઈ વ્યક્તિને વેચાણ શેરો કરી આપે, પાકી તારીખ પહેલાં વટાવે, તો પણ સામેવાળા પક્ષકારે કોઈ પણ પ્રકારની અમનત થશે નહીં. હવે જોઈએ, પાક્યા તારીખે હુંડી શું થાય છે? નકરાય છે. તો જ્યારે મિત્રો નકરાય છે તો એવા સંજોગોની અંદર કઈ રીતના અમનત કરવાની છે એની મિત્રો વાત કરીએ. તો જુઓ, બેંક મારફત જે હુંડી વસૂલાત જે છે એ આપણે શું કર્યું હતું? ઉધાર કર્યું હતું, એને શું કરવાનું? જમા કરવાનું છે. બરાબર છે, તો આ રીતના જો કે ધવણ ખાતે ઉધાર 1,30,600, કઈ રીતના એ રકમ પછી કહું છું. તે બેંક મારફત વસૂલાત ખાતે જમા કેટલા હતા લેણી હુંડીના? તો 1,30,000ના 3,600 રૂપિયા એના વધારાના થયા છે, નકરામણી ખર્ચ થયો છે. એ બેંકમાં હતો એટલે બેંક મારફત લખવાનું છે, બેંક ખાતે જમા 600. આ બંનેનો સરવાળો 31+600 એટલે કેટલો થશે? 1,30,600. એટલે આ રીતના અમલ કરવાની છે કે ધવણ ખાતે ઉધાર 1,30,600, તે બેંક મારફત હુંડી વસૂલાત ખાતે જમા 1,30,000, તે બેંક ખાતે જમા 600. આ પ્રમાણે આપણે નોંધ કરીશું. હવે સામેવાળા પક્ષકારે કે જ્યારે હુંડી નકરાય છે તો કઈ રીતના નોંધ કરવાની છે એની વાત કરીએ. તો દેવી હુંડી ખાતે 1,30,000, ખર્ચો જે થયો તે નકરામણી ખર્ચ ખાતે ઉધાર 600, તે વરુણ ખાતે જમા 1,30,600. આ રીતના તમારે એની નોંધ કરવાની. પાક્યા તારીખ જોવા પ્રમાણે 3/10 હતો, 90 દિવસ એના ઉમેરી દેવાના છે અને 3 દિવસ છૂટના, એટલે આ રીતના થશે પાક્યા તારીખ 4/1/2017. હવે આપણે આગળ વધીએ.
હુંડીને ક્રમની હવે કમિશન પણ ઉધાર્યું છે. તો કમિશન ઉધારે તો કમિશનની નોંધ મિત્રો કરવાની નથી, કારણ કે આ તો શું છે કે હુંડી વસ્તુ પોતાની પાસે બેંક રાખે છે એના બદલામાં કમિશન ચૂકવે છે, બરાબર છે. એટલે આ જે કમિશન એ કોણ ભોગવશે? આ કમિશન જે છે એ મુખ્ય જે વ્યક્તિ છે એ વ્યક્તિ જ ભોગવશે, એટલે વરુણ જ ભોગવશે, બરાબર છે. ધવનને આના ઉપર કોઈ લેવા દેવા હોતી નથી. એ બેંક કમિશન ખાતે ઉધાર 400, તે બેંક ખાતે જમા 400, આ પ્રમાણે નોંધ કરવાની છે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર નવા વિડીયો સાથે મળીશું. ચાલો, થેન્ક યુ, બાય.